गोपालन के संग गैया चराए, गोपियों के संग रास रचाए। माखन चोर कृष्ण कन्हैया, बड़ा नटखट तेरा लाल ओ मैया। कृष्णा जय श्री कृष्णा। युग आएंगे युग जाएंगे, लोग गाते रहेंगे कृष्णा। સાંભળ્યું તમે કેશને? જાણો તમને સ્મરણ છે ને? હા મહારાજ, અરિષ્ઠાસુર પોકારી રહ્યો છે। અરિષ્ઠાસુરે અમને વચન આપ્યું હતું કે કૃષ્ણના મૃત્યુ પશ્ચાત જ એ અમને મળવા મથુરા આવશે। અરિષ્ઠાસુર આપને મળવા આવે છે મથુરા નરેશ। મથુરા નરેશ, અરિષ્ઠાસુરના સ્વરથી તો લાગે છે કે અમને મળવા માટે અતિ ઉત્સુક છે। એનો અર્થ છે અરિષ્ઠાસુરે કૃષ્ણનો વિનાશ કરી નાખ્યો મહારાજ। અને હું અમર થઈ ગયો। મથુરા નરેશ, અરિષ્ઠાસુર, મથુરા નરેશ, મને મને બચાવી લો। અરિષ્ઠાસુર, હું જે જોઈ રહી છું એ સત્ય છે કે ભ્રમ? તમે તમે સત્ય જોઈ રહ્યા છો મહારાણી। પરંતુ અરિષ્ઠાસુર, તમે તો કૃષ્ણને બાળવા ગયા હતા, પરંતુ તમે તો સ્વયં બળી રહ્યા છો। એ જ તો મારું દુર્ભાગ્ય છે મહારાજ। કિંતુ અરિષ્ઠાસુર, તને તો અગ્નિમાં ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું। મહારાણી, મેં વરદાનનો દુરુપયોગ કર્યો મહારાણી, એટલા માટે કૃષ્ણે મારું વરદાન વિફળ કરી દીધું। મહારાણી, કૃષ્ણ પરમાત્મા છે। અરિષ્ઠાસુર, મહારાજ એ પરમાત્મા છે મહારાજ। અહંકારને ત્યાગી દો મહારાજ। લાગે છે અગ્નિએ તમારી સાથે સાથે તમારા બળને પણ બાળી દીધું છે। અમર થવાની દૃષ્ટતા ન કરો મથુરા નરેશ। અરિષ્ઠાસુર, તમે અહીંયા અમને ઉપદેશ દેવા આવ્યા છો? અમને તો લાગ્યું હતું કે તમે અહીંયા કૃષ્ણના મૃત્યુના સમાચાર લઈને આવ્યા છો। મથુરા નરેશ, કૃષ્ણ અવિનાશી છે, કૃષ્ણથી ઈર્ષા નહીં કરો। કૃષ્ણથી ઈર્ષા કરવી અર્થાત પરમાત્માથી ઈર્ષા કરવી। અરિષ્ઠાસુર, તમારી અસફળતાને તત્વ જ્ઞાન ના આધાર પર ઢાંકવાની ચેષ્ટા નહીં કરો। હું સત્ય કહી રહ્યો છું મથુરા નરેશ। સત્ય કેવળ એ છે અરિષ્ઠાસુર કે તમે ગોકુળથી અસફળ થઈને પાછા ફર્યા છો। તમે કૃષ્ણને મૃત્યુ ન આપ્યું એ જ સત્ય છે। મારી વાત માની લો મથુરા નરેશ, તમારે પણ મૃત્યુના આધીન થવાનું છે એક દિવસ। તમારા અગણિત પાપોથી મુક્તિ પામવા માટે કૃષ્ણની શરણમાં જવું જ પડશે। અરિષ્ઠાસુર, મથુરા નરેશ, તમને મારા અંતિમ પ્રણામ મથુરા નરેશ। મથુરા નરેશ, અરિષ્ઠાસુર, Thank you.
नहीं, ना मरी शके। अरिष्टासुर कृष्ण, कान्हा, आपना कृष्ण क्या छे? आपनी ते शोधवा पड़शे। हाँ यशोदा, आपनी कृष्ण ते शोधवा पड़शे। हाँ यशोदा, कान्हा, आपने आपना कृष्ण ने अवश्य शोधीशु, अवश्य शोधीशु। क्या छे मारो कृष्ण? दादी खबर नथी। कान्हा, कृष्ण क्या छो तमे? भाई हूँ नदी किनारे छू। अरे परंतु नानका, मैया ने पिताश्री व्याकुल थई रहा छे। तमे मैया ने पिताश्री ने नदी किनारे लई आवो। तमे बहु चतुर छो नानका। तमाराज पचन हो पर चालू छू भाई। बलराम, मैया पिताश्री, आ दिशा में न जाओ। केम बलराम? अग्नि उलवाई गई छे, परंतु हजी पण क्याय क्याय बड़ी रही हशे। तो आपणे आ दिशा में जाइए अने कृष्ण ने शोधिए। क्याय थी पण जाइए पण मारा कृष्ण ने शोधिए। मैया पिताश्री हूँ अहीं छू। आ तो कान्हा नो आवाज छे। आ कान्हा नो आवाज छे। कान्हा, कृष्ण क्या छे तू? कृष्ण, कान्हा, मैया पिताश्री, તને જોઈને મને કેટલી પ્રસન્નતા થઈ રહી છે, હું જણાવી નથી શકતી। એવું લાગે છે જાણે મારા પ્રાણ પાછા આવી ગયા હોય। મને તો મારા પર ક્રોધ આવે છે। એક પિતા હોવાના સંબંધે મારે તારા પ્રાણોની રક્ષા કરવી જોઈતી હતી, જે હું ન કરી શક્યો। તો ઠીક છે ને કાન્હા, તો ઠીક છે ને મારા લાલા? હા મારા લાલા। હા મૈયા, એ રાક્ષસ આવ્યો, એને આગ લગાડી, મને એની મુઠ્ઠીમાં લઈ લીધો। પછી શું થયું? હું ભાગ્યો, આગના કારણે રાક્ષસ ને દેખાયું નહીં। પછી શું થયું? પછી સ્વયંને બચાવવા માટે હું એ પથ્થરની પાછળ આવીને સંતાઈ ગયો। હું સુરક્ષિત છું। મારો કાનો, મારો કને કેશની, કેશની તમે રડો છો? તમે મથુરાના મહારાણી છો, મથુરા નરેશ કંસની પત્ની છો, તમે અમારી ભાર્યા છો। કેશની, તમે તમે એ કંસના પત્ની છો જેના ભયથી ભય પણ ભયભીત થઈને ભાગી જાય છે, અને તમે તમે અમારા મૃત્યુના ભયથી અહીંયા આવીને રડો છો? કેશની, જુઓ, જુઓ અમારી સામે, અમે તમારી સામે જીવિત ઉભા છીએ,
साक्षात પછી અશોક કેવો? હું મૃત્યુને લઈને ભયભીત નથી. મૃત્યુ તો જીવનની એક ઘટના છે. મને દુઃખ એ વાતનું છે કે આપે કૃષ્ણ સાથે વિદ્રોહ અને શત્રુતા બનાવી લીધી છે. કેશની, હું કૃષ્ણ સાથે શત્રુતા કદાપી સમાપ્ત નહીં કરી શકું. અરિષ્ટાસુરના મૃત્યુ પશ્ચાત પણ? હા મહારાજ, આપ તો કહેતા હતા અરિષ્ટાસુર સાક્ષાત અગ્નિ છે, એને કોઈ બાળી નથી શકતું મહારાજ. કિંતુ મારી દ્રષ્ટિની સામે, આપની દ્રષ્ટિની સામે અરિષ્ટાસુર બળી ગયો મહારાજ. જેને અગ્નિની સામે ક્યારે પણ ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું એ વ્યર્થ ગયું મહારાજ. અને આપ હજી કૃષ્ણના સ્વરૂપને નથી ઓળખી રહ્યા મહારાજ. મહારાજ, કૃષ્ણ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા છે મહારાજ. અને જે જીવ પરમાત્માની સાથે વિદ્રોહ કરે છે એ પાપી કહેવાય મહારાજ. કેશની, મારી આપને વિનંતી છે મહારાજ. હું આપની પત્ની છું, હું આપનું સારું ઈચ્છું છું મહારાજ. મારી લાગણીને સમજવાનો પ્રયાસ કરો મહારાજ. આપનો ઉદ્ધાર ત્યારે જ થશે જ્યારે આપ કૃષ્ણના શરણમાં જશો. કેશની, ઉદ્ધાર મારો નહીં, ઉદ્ધાર તો હું કૃષ્ણના એ સ્વરૂપનો કરીશ જેને જગત પરમાત્મા માને છે. જો કૃષ્ણ મારું મૃત્યુ બન્યો છે અને નિયતિએ કૃષ્ણને મારું મૃત્યુ નિયત કર્યો છે તો હું એ નિયતિને બદલી નાખીશ. પરંતુ કૃષ્ણના હાથે મારું મૃત્યુ નહીં થાય. તમે જોજો કેશની, કૃષ્ણના હાથે મારું મૃત્યુ નહીં થાય, પરંતુ મારા હાથે કૃષ્ણનો મૃત્યુ થશે. હવે તમારા આંસુ લૂછી નાખો અને પ્રતીક્ષા કરો. આ પૂર્ણ સંસાર કંસની શરણમાં આવશે. પ્રતીક્ષા કરો. કાળી મેના, શું થયું? તું અંદર કેમ ન આવી? નંદરાણીજી, હું અહીંયા જ ઠીક છું. મારા પગ અહીંયા આ સ્થાન સુધી આવી ગયા, એ શું ઓછું છે? કાળી મેના, તારું સ્થાન તો અમારા હૃદયમાં છે. તું એટલી પવિત્ર છે કે મારા આત્મામાં વસી ગઈ છું. નંદરાણીજી, આ તમે શું કહો છો? આટલું બધું સન્માન, એ પણ મારી જેવી સ્ત્રીને, જેના પડછાયાથી પણ બધા દૂર ભાગે છે. ના કાળી મેના, ના. ઊંચ નીચ તો એ લોકો જોવે જેમાં શ્રદ્ધા નથી હોતી, અન્યોના પ્રતિ પ્રેમ નથી હોતો. જે સાક્ષાત પ્રેમની મૂર્તિ હોય એ ઘૃણા કરવા યોગ્ય કઈ રીતે હોઈ શકે? કાળી મેના, તે જે કર્યું છે એ સંસારમાં કોઈ અન્ય માં ન કરી શકે.
અમારા કૃષ્ણ માટે તે તારા પુત્રના પ્રાણ મૃત્યુના મુખમાં સોંપી દીધા. આટલો મોટો ત્યાગ, આટલું મોટું બલિદાન તો એ જ કરી શકે છે કાળી મેના, જેના મનમાં પ્રેમ હોય છે. કાળી મેના, હું તારા પુત્રની સાથે સાથે આ સર્વ ગ્વાળ બાળનો પણ આભારી છું, જેમણે આપણા કૃષ્ણની સામે એમના પ્રાણોને તુચ્છ સમજ્યા. હું આપ સૌનો કૃતજ્ઞ છું, આપ સૌનો આભારી છું. કાળી મેના, અહીંયા આવો. જાઓ. ચાલો આપણે વનની અંદર જઈને શોધીએ. હા હા, આપણે બધા જઈએ. ચાલો. કાળી મેના, કાળી મેના, તે ક્યાંય કૃષ્ણને જોયો? હા, એ ગોકુળમાં છે. અર્થાત કૃષ્ણ સુરક્ષિત છે? હા, પૂરી રીતે સુરક્ષિત છે. આપણો કૃષ્ણ પૂરી રીતે સુરક્ષિત છે. સાંભળ્યું આપ સવે? અમારી મનોકામના પૂરી થઈ ગઈ. ભગવાન કૃપાળુ છે, એમણે મારા કૃષ્ણને આગથી બચાવી લીધો. કૃષ્ણ જ ભગવાન છે, એને આગ સ્પર્શી ન શકે, એના પર કોઈ સંકટ ન આવી શકે. એ તો આપણને સંકટોમાંથી મુક્ત કરવા માટે આ ધરતી પર આવ્યો છે. કૃષ્ણ તો આખી સૃષ્ટિનો રક્ષક છે, ભલા એની રક્ષા કોણ કરે? આ સર્વ તો એ લીલાઓ કરે છે એના ભક્તોને આનંદિત કરવા માટે. તો સત્ય કહે છે કાળી મેના, સાચે જ કૃષ્ણ સુરક્ષિત છે જાણીને અમને પ્રસન્નતા થઈ રહી છે. અને હવે એમના દર્શન માટે અમારું મન ઉત્સુક થઈ રહ્યું છે. શું તું અમને કૃષ્ણના દર્શન કરાવી શકે છે? તમે ગોકુળ આવશો? હા, અમે અવશ્ય આવશું. કાળી મેનાએ બ્રાહ્મણ પત્નીઓને તમને મળવાનું
वचन आपी दीधु छे कृष्ण, हवे तमारे एना वचन नी लाज तो राखवी ज पड़शे। क्यारे एमने अनुग्रहित करशो? भाई, भक्ति जारे एनी चरम सीमा सुधी पहुंचे छे त्यारे भगवान प्रसन्न थाय छे। अर्थात ए ब्राह्मण पत्नियोंनी भक्ति हजी ए सीमा सुधी नथी पहुंची। आ यात्रा लांबी छे मोटा भाई, अन मार्ग मा विकारो ना फळ ने फूल मार्गे थी भटकावा माटे सदा तत्पर होय छे। इतला माटे भक्त नी परीक्षा लेवा मा आवे छे भाई, अने यारे भक्त ना मन मा भगवान ना दर्शन नी इच्छा तीव्र होय छे त्यारे भगवान ने ने दर्शन आपे छे। समझा? एम आनो अर्थ कन्हैया, ब्राह्मण पत्नियों ने पहला भक्ति नी कसौटी ने पार करवी पड़शे। हाँ मोटा भाई, हवे तमे समझी गया। जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण।